નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે બાર સાયન્સ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને એના પ્રયોજનો, આની અંદર આપણે ગયા લેક્ચરની અંદર વાત કરેલી હતી કે જે સૂત્રકૃમિઓ છે એ વનસ્પતિને કેવી રીતના નુકસાન કરે છે એના વિશેની આપણે અમુક ચર્ચાઓ કરેલી હતી. હવે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે કે ઔષધની અંદર આ જે પુનઃસંયોજિત ટેકનોલોજી છે એનો ઉપયોગ કેવી રીતના કરવામાં આવે. ઔષધ એટલે જે દવાખાના ક્ષેત્ર છે, જે ચિકિત્સા વિભાગ આપણે કહીએ છીએ, હોસ્પિટલ ક્ષેત્ર છે, એની અંદર આનો ઉપયોગ કેવી રીતના કરવામાં આવે છે, તો એના ઉપયોગ વિશેની ચર્ચા આજના લેક્ચરની અંદર આપણે કરવાની છે. અને અમુક પ્રકારની એની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓનો અભ્યાસ આજના લેક્ચરની અંદર આપણે કરશું. તો ચાલો આપણે સૌ પ્રથમ ચર્ચા કરીએ ઔષધ્ય જૈવ તકનીકીનું પ્રયોજન. ઔષધ્ય જૈવ તકનીકીનું પ્રયોજન એટલે શું? તો કે ઔષધિ ક્ષેત્ર એટલે તો કે દવાના ક્ષેત્રની અંદર આપણે બાયોટેકનોલોજીનું પ્રયોજન, એનું યોગદાન, એનું મહત્વ શું છે એના વિશેની ચર્ચા કરવાની છે. તો એના વિશેની ચર્ચાની અંદર આપણે જોઈએ તો કે જે મનુષ્ય છે એ મનુષ્યની વાત કરીએ આપણે તો કે આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. તો આવી પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનું આપણા સ્વાસ્થ્યની અંદર, આપણા સુરક્ષા માટે એનું શું મહત્વ છે એના વિશે આપણે જોઈએ. તો કે સૌ પ્રથમ જોઈએ પુનઃસંયોજિત પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ ક્યાં? તો કે આપણા સ્વાસ્થ્ય માટે, સ્વાસ્થ્ય અને સુરક્ષાના ક્ષેત્રમાં કેવી રીતના કરવામાં આવે છે, ક્ષેત્રમાં આધ્યાત્મિક પ્રભાવો પડ્યા છે. હવે હું કીધું પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ આપણે આપણા સ્વાસ્થ્ય અને સુરક્ષા માટેના ક્ષેત્રમાં એના જે ઉપયોગો કર્યા છે, ક્ષેત્રમાં આપણે એના શું કર્યા છે, ઉપયોગ કર્યા છે, એ ઉપયોગના આપણે ફાયદા જોઈએ તો આધ્યાત્મિક પ્રભાવો ઘણા બધા પડ્યા છે. આધ્યાત્મિક એટલે કે આપણા શરીર ઉપર મનુષ્ય માટે, અન્ય પ્રાણીઓ માટે સ્વાસ્થ્ય અને સુરક્ષાના ક્ષેત્રમાં આનો ઘણો બધો ફેર પડ્યો છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તો બધી જ વસ્તુઓ આપણે સરળતાથી મળી રહીએ છે અને જે લોકોની માંગ છે એને સરળતાથી આપણે પહોંચી વળીએ છીએ. એના માટે આ પુનઃસંયોજિત ટેકનોલોજી છે એ ખૂબ જ જરૂરી છે. હવે આપણે જોઈએ છીએ તો કે જે આ પુનઃસંયોજિત ટેકનોલોજી છે એનો ઉપયોગ કરી, જેનો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે આપણે જે ઉત્પાદન કરીએ છીએ દવાનું, એનું તો એનું ઉત્પાદન અને સુરક્ષિત અથવા સારા પ્રભાવશાળી ચિકિત્સક ચિકિત્સકીય ઔષધોનું ઉત્પાદન વધ્યું અથવા વધુ મળે છે. ઉત્પાદન શેનું? સારી એવી દવા ઔષધોનું ઉત્પાદન, સુરક્ષિત અને સારા પ્રભાવશાળી ચિકિત્સીય ઔષધોનું ઉત્પાદન વધુ મળે છે. કોની મદદથી? પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની મદદથી. આપણે હોસ્પિટલ ક્ષેત્રની અંદર ખૂબ જ સારી પ્રગતિ કર્યા છીએ. આના હિસાબે ઘણી બધી પ્રકારની મશીનરી જોવા મળે છે, એ બધી આના હિસાબે શક્ય બન્યું છે. તદુપરાંત જોઈએ તો કે પુનઃસંયોજિત
ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરી આપણે ચિકિત્સકીય ચિકિત્સકીય ઔષધોનું ચિકિત્સકીય ઔષધોનું પ્રતિરક્ષણાત્મક પ્રભાવો પડતો નથી. પ્રતિરક્ષણાત્મક પ્રભાવો, અહીં એક શબ્દ આપણે ઉમેરી શકીએ છીએ, અહીં અનૈચ્છિક પ્રતિરક્ષણાત્મક એ શબ્દ આપણે એટલા માટે બાકી રાખો. અનૈચ્છિક એટલે ઈચ્છા વગરનું. તો જ્યારે આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરી જે ચિકિત્સક ઔષધોનું અનૈચ્છિક પ્રતિરક્ષણાત્મક પ્રભાવો પડતો નથી, એટલે શરીરને બિનજરૂરી કોઈ નુકસાન નથી કરતું, કોઈ એના ગેરલાભ અથવા ગેરફાયદા નથી થતા, એટલા માટે એને અનૈચ્છિક પ્રતિરક્ષણાત્મક એટલે આપણા શરીર માટે જે આપણું પ્રતિરક્ષા તંત્ર છે એને કોઈ આડઅસર થતી નથી. શેમાંથી મેળવેલી ચિકિત્સા પદ્ધતિ? પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની મદદથી જે દવાઓ તૈયાર કરવામાં આવે એની કોઈ આડઅસર જોવા મળતી નથી. એથી આગળ આપણે જોઈએ તો જ્યારે અમાનવીય સ્ત્રોતોનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ પ્રકારના ચિકિત્સકીય ઔષધોનું નિર્માણ કરીએ છીએ, બરોબર છે, અલગ અલગ પ્રકારના ચિકિત્સક ઔષધોનો ઉપયોગ કરીએ છીએ, તો તેનું અનૈચ્છિક પડે છે. અનૈચ્છિક પડે છે મતલબ શું? તો કે અનૈચ્છિક પડવું મતલબ શું? તો કે અનૈચ્છિક ક્યાં પડે છે? પ્રતિરક્ષણાત્મક અનૈચ્છિક પડે છે, આપણે એવું પણ કહી શકીએ. આપણે આપણા શરીરતંત્રની વાત કરીએ એટલે પ્રતિરક્ષણાત્મક અનૈચ્છિક પ્રતિરક્ષણાત્મક પડે છે એટલે આપણા શરીરને નુકસાન કરતું માલુમ પડે છે. કે અમાનવીય સ્ત્રોત અન્ય પ્રાણીઓમાંથી મેળવવામાં આવે, અન્ય સજીવોમાંથી મેળવી અને માનવની અંદર એનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે તો માનવનું શરીર એને એક્સેપ્ટ કરે પણ નો પણ કરે અને વિવિધ પ્રકારના રોગોમાં સપડાવવાની સંભાવના પણ વધારે રહે છે. એટલા માટે આપણે એવું કીધું કે જે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીથી બનેલી દવા છે એ આપણા માટે ફાયદાકારક છે. જ્યારે અમાનવીય સ્ત્રોતમાંથી કોઈ દવા મેળવવામાં આવે છે અથવા ડાયરેક્ટ જ એનો ઉપયોગ કરવામાં આવે તો આપણા રક્ષણ માટે કેવું પડે? અનૈચ્છિક, એટલે કે આપણે નુકસાનકારક થઈ શકે છે. એવું પોસિબલ નથી હોતું કે બધાને નુકસાન થાય. દરેક મનુષ્યનું બોડી, દરેક મનુષ્યનું અંદરનું વાતાવરણ, દરેક મનુષ્યની પ્રતિકારક ક્ષમતા અલગ અલગ હોય છે કે જેને જેવા પ્રકારની સંરચના છે એવા પ્રકારનું એના બોડીની રચનાના આધારે એ એક્સેપ્ટ કરી શકે ન કરી શકે કોઈ તત્વ, તો એના ઉપર ડિપેન્ડેડ હોય છે. કોઈ મનુષ્યને આઈચ્છિક લાગતું હોય તો કોઈને અનૈચ્છિક લાગતું હોય, એ ડિપેન્ડ ઓન પોતપોતાના એટમોસ્ફિયર, પોતપોતાનું જે બોડી સ્ટ્રક્ચર છે એના ઉપર આધારિત હોય છે. ચાલો હવે આપણે આવી વાત કરી તો આવા ઔષધો છે ને એ વર્તમાન સમયમાં આવા ઔષધીય જૈવ તકનીકનો ઉપયોગ કરીને આવા ચિકિત્સકીય ઔષધો છે ને એ વિશ્વની અંદર અત્યારે કેટલા? 30 જેટલા છે. કેટલા છે? 30 જેટલાનો ઉપયોગ થાય છે. ક્યાં? વિશ્વમાં 30 જેટલા ઔષધોનો વિશ્વની અંદર ઉપયોગ થાય છે. જ્યારે ભારતમાં 12 જેટલા આવા ઔષધોનો ઉપયોગ કરીએ છીએ. આપણે કોની વાત કરીએ છીએ? ચિકિત્સકીય ઔષધો. 30 જેટલા ઔષધોનું આપણે પુનઃસંયોજિત ટેકનોલોજીની મદદથી નિર્માણ કર્યું અને એમાંથી 12 જેટલા ઔષધો આપણે ઇન્ડિયામાં વેચાય છે, જેટલાનો ઉપયોગ કરીએ છીએ અથવા વેચાય છે. વિશ્વની અંદર ટોટલ 30 છે, ઇન્ડિયામાં એમાંથી 12 જોવા મળે છે.
કેમ કે જે તે પ્રકારે જેની સંરચના જેવું એટમોસ્ફિયર એના આધારે જેવી જરૂરિયાત એ પ્રમાણે વેચાય છે. પછી આ થોડી ખર્ચાળ પદ્ધતિ છે એટલે બધા વ્યક્તિઓને ન પણ પરવડતું હોય તો એમાંથી આપણે 12 જેટલાનો ઉપયોગ કરીએ છીએ ઇન્ડિયાની અંદર. તો આ પ્રકારે ઔષધીય જૈવ તકનીકોનો ઉપયોગ કરી અને આપણે જુદી જુદી સંરચનાના આધારે આપણે જુદી જુદી દવાઓ મેળવી શકીએ છીએ. તો એના માટેના આપણે અમુક અભ્યાસ કરવાના છે એ સ્વીકૃત કર્યું છે. આનો ઉપયોગ 30 જેટલી ઔષધોનો સ્વીકૃત કર્યો છે, એમાંથી 12 જેટલા આપણે સ્વીકૃત કર્યા છે. અને આની જે પદ્ધતિઓ છે એમાં અલગ અલગ પદ્ધતિનો આપણે આ ટોપિકની અંદર અભ્યાસ કરવાનો છે. તો એની પહેલી પદ્ધતિ ઔષધીય જૈવ તકનીકીના પ્રયોજનમાં એની પહેલી પદ્ધતિનો આપણે અભ્યાસ કરવાનો, જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન. આ પહેલી પદ્ધતિ છે જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન. પછી બીજી પદ્ધતિ એની જનીન થેરાપી. અને એની ત્રીજી પદ્ધતિ છે આણ્વીય નિદાન. આ ત્રણ પદ્ધતિનો આપણે એ ડિટેલ વાઇઝ ચર્ચા કરવાની છે. તો એમાંથી આપણે આજના લેક્ચરની અંદર જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિનનો અભ્યાસ કરશે. શેનો? જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિનનો અભ્યાસ આજના લેક્ચરની અંદર કરશે. તો ચાલો આપણે પહેલી પદ્ધતિનો અભ્યાસ કરીએ. તો અહીંયા આપણે કેવો શબ્દ આપ્યો, પહેલી પદ્ધતિ જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન. હવે આપણે વર્ષો ત્યાં સાંભળીએ છીએ કે જુદા જુદા મનુષ્ય છે એમાં પુખ્ત વ્યક્તિઓની અંદર મધુપ્રેમા કેવો, મધુપ્રેમા એટલે શું? તો કે સોરી, ઓ મધુપ્રેમ, મધુપ્રેમ એટલે ડાયાબિટીસ. કેવું થાય? ડાયાબિટીસ નામનો રોગ છે. તો આવો ડાયાબિટીસ નામનો રોગ જોવા મળે છે વ્યક્તિઓની અંદર. મધુપ્રેમ અથવા ડાયાબિટીસ પુખ્ત વ્યક્તિઓની અંદર જોવા મળે છે. એ શેના હિસાબે થાય? ઇન્સ્યુલિનની ઉણપના હિસાબે થાય છે. શેના હિસાબે? ઇન્સ્યુલિનની ઉણપના હિસાબે થાય છે. તો આવું મનુષ્યના શરીરમાં ઇન્સ્યુલિનનું કાર્ય શું છે? તો કે ઇન્સ્યુલિન છે ને એ ચયાપચયની ક્રિયામાં મહત્વનો ભાગ આપે છે. ચયાપચયની ક્રિયામાં શું કરે છે? તો કે સુગરનું ચયાપચય કરે, સુગરનું પાચન કરે છે ઇન્સ્યુલિન છે. તો આવું ઇન્સ્યુલિનનું ઉત્પાદન છે, ઇન્સ્યુલિનનું ઉત્પાદન છે એ સ્વાદુપિંડમાં થાય છે. ક્યાં થાય છે? સ્વાદુપિંડમાં આવેલા બીટા કોષો દ્વારા થાય છે. કોના દ્વારા? બીટા કોષો દ્વારા. સ્વાદુપિંડ છે ને એમાં લેંગરાન્સનો કોષપુંજ આવેલો હોય, એમાં આલ્ફા બીટા અને થીટા કોષો આવેલા હોય. તેમાંથી બીટા કોષોની મદદથી ઇન્સ્યુલિનનું નિર્માણ થાય છે. સ્વાદુપિંડની અંદર આવેલા બીટા કોષોની મદદથી ઇન્સ્યુલિનનું નિર્માણ થાય છે. હવે જ્યારે બીટા કોષો પોતાની કાર્યક્ષમતા ગુમાવે છે ત્યારે લોકોની અંદર ડાયાબિટીસ થાય છે. શું કામ? કે સુગરનું પાચન થતું બંધ થઈ જાય છે, ઇન્સ્યુલિનનું નિર્માણ બંધ થઈ જાય એટલે સુગરનું પાચન બંધ થઈ જાય. તો એટલા માટે બીટા કોષો ઇન્સ્યુલિન નથી ઉત્પન્ન કરતા. તો સુગરનું પ્રમાણ શરીરમાં વધે તો ડાયાબિટીસ વધે. તો ઇન્સ્યુલિનનું કાર્ય શું? સુગરનું પાચન કરે છે. એટલા માટેથી આપણે આ બીટા કોષો છે એ જ્યાં લગી કાર્યરત હોય ત્યાં લગી આપણામાં ડાયાબિટીસ જોવા મળતી નથી. હવે આપણે એ પણ જોયું છે કે અત્યારે લોકો છે ડાયાબિટીસ ઘણા બધા લોકોને તમને જોવા મળતી હોય છે. 30-40% 100 વ્યક્તિમાંથી 30-40 વ્યક્તિને ડાયાબિટીસ જોવા મળતી હોય છે. તો એનું મુખ્ય કારણ શું છે? તો કે એનું બેઠાડું જીવન, એની કાર્યક્ષમતા ઓછી થઈ ગઈ. તો એના હિસાબે ડાયાબિટીસ આવે. ડાયાબિટીસ છે વારસાગત રોગ છે, એક પેઢીમાંથી બીજી પેઢીમાં પણ આવી શકે છે. એનું મુખ્ય કારણ બીટા કોષો છે એ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતા બંધ થઈ ગયા હોય એના હિસાબે આવું જોવા મળે છે. હવે આપણે જોઈએ તો કે આપણે આવું ઇન્સ્યુલિન શરૂઆતમાં જુદા જુદા સજીવોમાંથી મેળવતા હતા, પછી એવું પણ શક્ય બન્યું કે બાયોટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને બેક્ટેરિયાનો ઉપયોગ કરીને, આપણે ટૂંકમાં લખીએ બેક્ટેરિયાનો ઉપયોગ કરી બેક્ટેરિયાની અંદર માનવ ઇન્સ્યુલિન એન્ટર કર્યું અને બેક્ટેરિયાની મદદથી માનવ ઇન્સ્યુલિનનું શું કર્યું? નિર્માણ કર્યું. શું કર્યું? માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ શક્ય બન્યું. તો સૌ પ્રથમ આવું નિર્માણ
ઇકોલાઈ બેક્ટેરિયામાં કર્યું હતું. શેમાં કર્યું હતું? ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર. શેની મદદથી? પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરી 1980માં સૌ પ્રથમ આવું કરવામાં આવ્યું હતું. તો આવું છે, 1980ની અંદર જે આ પ્રયોગ કર્યો હતો એ પ્રયોગની અંદર શું કીધું? તો કે આપણે જોઈએ કે પહેલાના સમયની અંદર કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થાય ને, એટલે એ વ્યક્તિને અન્ય પ્રાણીઓના અથવા અન્ય સજીવોના, અન્ય પ્રાણીઓના જેમ કે ગાય, ભેંસ, બળદ, ઘોડા, ડુક્કર વગેરેના સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન લઈ અને ડાયરેક્ટ જ માનવને આપવામાં આવતું. આમાંથી ડાયરેક્ટ જ ઇન્સ્યુલિન લઈ અને ડાયરેક્ટ શેમાં એન્ટર કરવામાં આવતું હતું? માનવમાં. તો આનાથી માનવમાં શું થતું હતું? તો માનવનું શરીર સામે પ્રતિક્રિયા આપે. આપણે 8મું ચેપ્ટર ભણી ગયા, બરાબર છે? તો એમાં આપણે પ્રતિકાર તંત્ર જોયું હતું, સ્વજાત ને પરજાતનો ભેદ પાર કેવું. તો બહારથી આવેલી વસ્તુ છે, આ એક પ્રકારનું પ્રોટીન છે, તો અમુક પ્રાણીઓના ઇન્સ્યુલિન ઇફેક્ટેડ હશે. અમુક રોગિષ્ટ હોય તો મનુષ્યમાં રોગ થવાની સંભાવના રહે, મનુષ્યમાં એલર્જી થાય, મનુષ્યનું શરીર આવું પ્રોટીન સ્વીકારે, નો પણ સ્વીકારે. તો આવા ઘણા બધા પ્રશ્નો રહેતા હતા શરૂઆતના સમયની અંદર, કે પ્રાણીઓમાંથી આવું ઇન્સ્યુલિન લઈ ડાયરેક્ટ એના માટેથી પ્રાણીઓને ઢોરઢાંખરને મારી નાખવામાં આવતા હતા, અથવા કતલખાને જતાં ઢોરઢાંખરના સ્વાદુપિંડમાંથી આવા ઇન્સ્યુલિન લઈ અને માનવની અંદર આપવામાં આવતા હતા ઇન્જેક્શન દ્વારા કે અન્ય કોઈ પ્રક્રિયાઓ દ્વારા. તો એ માનવ માટે હાનિકારક હતા. અમુકને ફાયદાકારક હોય, અમુકને હાનિકારક, એ તો આપણે પહેલાં જ કીધું કે જેની જેવી બોડી રચના એ પ્રકારની સંરચના એમાં જોવા મળતી હોય છે. તો આ પ્રકારે જે હાનિકારક ઇન્સ્યુલિન હતા એના માટેથી એક નવી પદ્ધતિ વિકસાવવામાં આવી. તો એ પદ્ધતિ વિકસાવી એ પહેલાં આપણે જોઈએ કે ઇન્સ્યુલિનનું બંધારણ કેવા પ્રકારનું જોવા મળે. કેનું? ઇન્સ્યુલિનનું બંધારણ એટલે કે એલર્જી, પરજાત, પ્રોટીન, આ બધી સંરચનાઓ જોવા મળતી હતી. હવે આપણે ઇન્સ્યુલિનનું બંધારણ જોઈએ. ઇન્સ્યુલિનની બંધારણ કેવું હોય? આ શેનું બનેલું છે? પ્રોટીનનું. પ્રોટીનનું બનેલું એટલે જુદી જુદી શૃંખલાઓ જોડાયેલી હોય. શું જોડાયેલી હોય? શૃંખલાઓ. તો ઇન્સ્યુલિન છે ને એમાં શૃંખલા એ અને શૃંખલા બી નું બનેલું હોય. શેનું? શૃંખલા એ અને શૃંખલા બી. શૃંખલા એ છે ને એમાં 21 એમિનો એસિડ હોય. કેટલા હોય? 21 એમિનો એસિડ. અને શૃંખલા બી છે ને એમાં 30 એમિનો એસિડ હોય. તો ટોટલ ઇન્સ્યુલિનમાં કેટલા એમિનો એસિડ આવેલો હોય? 51 એમિનો એસિડનું ઇન્સ્યુલિન બનેલું હોય. 51 પ્રકારના એમિનો એસિડનું ઇન્સ્યુલિન એમાં શૃંખલા એમાં 21 અને શૃંખલા બેમાં 30 એમિનો એસિડ હોય. આ બધા ભેગા મળે એટલે 51 એમિનો એસિડ બને અને એમાંથી ઇન્સ્યુલિનનું નિર્માણ થાય છે. તો આવા પ્રકારે ઇન્સ્યુલિનનું નિર્માણ થતું જોવા મળે છે. હવે જે આ ઇન્સ્યુલિનનું નિર્માણ થયું એ ઇન્સ્યુલિનના નિર્માણની અંદર કેવી સંરચના જોવા મળે? તો કે સૌ પ્રથમ જે ઇન્સ્યુલિનનું નિર્માણ થાય છે તો ઇન્સ્યુલિનના નિર્માણની અંદર એમાં પ્રો અંતઃસ્ત્રાવ હોય. કેવો? પ્રો અંતઃસ્ત્રાવ હોય છે. તો આવો પ્રો અંતઃસ્ત્રાવનું કાર્ય શું? તો શરૂઆતનું જે ઇન્સ્યુલિન છે ને એને પ્રો ઇન્સ્યુલિન કહેવાય. કેવું કહેવાય? શરૂઆતનું ઇન્સ્યુલિન છે એને કેવું કહેવાય? પ્રો ઇન્સ્યુલિન. એટલે આને અપરિપક્વ. કેવું? અપરિપક્વ ઇન્સ્યુલિન કહેવામાં. પરિપક્વ ઇન્સ્યુલિન નથી હોતું. તો આવું જે પ્રો ઇન્સ્યુલિન છે એના બીજા શબ્દમાં કહીએ તો હ્યુમ્યુલિન કહેવાય. આવાને શું કહેવામાં આવે? હ્યુમ્યુલિન કહેવામાં આવે. કેવું કહેવામાં આવે? હ્યુમ્યુલિન. હ્યુમ્યુલિન તરીકે એને ઓળખવામાં આવે છે. તો આવું હ્યુમ્યુલિન છે એટલે પ્રો આવું હ્યુમ્યુલિન છે એ પરિપક્વ થાય. શું થાય? પરિપક્વ. આવું જ્યારે હ્યુમ્યુલિન હોય ને એટલે એની સંરચના કંઈક આવી હોય. આવું તો આને શું કહેવામાં આવશે? પ્રો ઇન્સ્યુલિન અથવા હ્યુમ્યુલિન તરીકે લેવામાં આવે. પ્રો ઇન્સ્યુલિન કહેવામાં આવે. આ પ્રો ઇન્સ્યુલિન છે એમાં શૃંખલા એ, શૃંખલા બી અને એક વધારાનો ભાગ હોય. જ્યારે શૃંખલા એ અને શૃંખલા બી જોડાય છે તો શૃંખલા એ અને શૃંખલા બી એકાબીજા સાથે જોડાય છે. શેનાથી? સલ્ફર બંધથી. શેનાથી? સલ્ફર બંધથી એકાબીજા સાથે જોડાય છે, બરાબર છે? અને આવો આ સફેદ ભાગ વધારાનો વધ્યો એને સી પેપ્ટાઇડ કહેવાય. શું કહેવાય? આ ખેંચાયેલો વધારાનો ભાગ છે એને સી
પેપ્ટાઇડ કહેવાય. આ વધારાનો ભાગ એને સી પેપ્ટાઇડ, બાકીની બે શૃંખલા જોડાય, આ એ શૃંખલા આ બી શૃંખલા એકબીજા સાથે જોડાઈ ગઈ, સલ્ફર ડાયસલ્ફાઇડ બંધથી જોડાય છે એટલે આપણે એસ વડે દર્શાવીએ ડાયસલ્ફર બંધ. તો આવા પ્રકારે ઇન્સ્યુલિનનું નિર્માણ થયું. શેનું નિર્માણ થયું? ઇન્સ્યુલિનનું નિર્માણ આવા પ્રકારે જોવા મળે છે. એટલે પ્રો અંતસ્ત્રાવ એટલે શું? એક પ્રકારનો આપણે એમ કહીએ ને પ્રો ઉત્સેચક, એવા પ્રકારનો પ્રો અંતસ્ત્રાવ હોય એની મદદથી પ્રો ઇન્સ્યુલિનનું રૂપાંતર શેમાં થાય છે? ઇન્સ્યુલિનમાં. આ શું બન્યું? ઇન્સ્યુલિન. તો પ્રો ઇન્સ્યુલિનનું રૂપાંતર ઇન્સ્યુલિનમાં આવા પ્રકારે થાય એટલે આને પુખ્ત કહેવાય. કેવું કહેવાય? પુખ્ત ઇન્સ્યુલિનની અંદર સી પેપ્ટાઇડ હોતો નથી. પ્રો ઇન્સ્યુલિનમાં સી પેપ્ટાઇડ હોય, પુખ્ત ઇન્સ્યુલિનમાં સી પેપ્ટાઇડ દૂર થઈ જાય છે ત્યારે જ પુખ્ત ઇન્સ્યુલિન બને. અને આવું પુખ્ત ઇન્સ્યુલિનનું કાર્ય શું? ચયાપચય કરી સુગરનું પાચન કરે અને મનુષ્યનું ડાયાબિટીસ છે એને કંટ્રોલમાં રાખવાનું કાર્ય કરે છે. તો હવે આપણે જોઈએ કે આવું ક્યારે શક્ય બન્યું? તો કે આરડીએનએ ટેકનોલોજીની મદદથી. શેની? આરડીએનએ ટેકનોલોજીની મદદથી આવું શક્ય બન્યું. અને વધારે માત્રામાં આપણે આવા પ્રકારે ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરી શક્યા છીએ વધુ ને વધુ બોળા પ્રમાણની અંદર. તો હવે આપણે ત્યારબાદ જોઈએ કે 1983ની અંદર, ક્યારે? 1983માં એક અમેરિકન કંપની હતી. કેવી? એક અમેરિકન કંપની હતી, ઇલી લીલી નામ છે એનું. કેવું છે? ઇલી લીલી નામની કંપની હતી. એને 1983ની અંદર ઇકોલાઈ બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો. ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર શૃંખલા એ અને શૃંખલા બીનો ઉપયોગ કર્યો. અલગ અલગ બંને શૃંખલા ઇન્સ્યુલિનની, શૃંખલા એ અને શૃંખલા બીનો ઉપયોગ કર્યો ઇલી લીલી નામની કંપનીએ ઇન્સ્યુલિનની અંદર, ઇન્સ્યુલિન બનાવવા માટેથી ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર દાખલ કરી. આવા બેક્ટેરિયાને વાહકનો ઉપયોગ કરી અને ઇકોલાઈ બેક્ટેરિયામાં નાખવામાં આવ્યા. કોને? આવા વાહકનો ઉપયોગ કરી અને ઇકોલાઈ બેક્ટેરિયામાં નાખવામાં આવ્યા. આવા ઇકોલાઈ બેક્ટેરિયાને ક્યાં ઉછેર કરવામાં આવ્યા? તો કે લેક્ટોઝવાળા સંવર્ધન માધ્યમમાં. ક્યાં? લેક્ટોઝનું સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યા. આ શું છે? વાહક છે. આને શૃંખલા એ કીધું અને શૃંખલા બી અલગ અલગ સજીવમાં નાખ્યા એટલે બંને શૃંખલા અલગ અલગ ઉત્પન્ન થઈ. પછી આનું સંશ્લેષણ કરી અને આમાં શુદ્ધ શૃંખલાઓ મેળવી. આમાંથી શૃંખલા એ મેળવી અને આમાંથી શૃંખલા બી મેળવી. આ બંને શૃંખલાઓ અલગ અલગ મેળવી, આ શૃંખલાઓને ભેગી કરી. શું કરી? બંને શૃંખલાઓને આ પ્રકારે આમ ભેગી કરવામાં આવી, ડાયસલ્ફાઇડ બંધથી જોડવામાં આવી આર્ટિફિશિયલ રીતના, અને માનવ ઇન્સ્યુલિન તૈયાર કરવામાં આવ્યું. તો આવા પ્રકારે માનવ ઇન્સ્યુલિનની તૈયારી કરવામાં આવી. જે માનવ ઇન્સ્યુલિનનો ઉપયોગ હાલના સમયની અંદર આપણે મુખવાટે અત્યારે ગોળી દ્વારા લઈ શકીએ છીએ જુદા જુદા પ્રકારે. પહેલાંના સમયમાં એવું નહોતું એટલે આપણે મુખવાટે પણ લઈ શકીએ છીએ. અને ડાયાબિટીસના રોગથી જે લોકો પીડાય છે એના માટે આ વરદાનરૂપ બન્યું છે કે ઇલી લીલી કંપનીએ આવી પ્રક્રિયા કરી 1983માં અને મનુષ્યને ઇન્સ્યુલિન આપ્યું અને મનુષ્યનો ડાયાબિટીસનો રોગને કંટ્રોલમાં લાવી શકાય છે. કેમ કે જે વ્યક્તિઓમાં ડાયાબિટીસનો રોગ હોય એમાં બાકીના રોગો ઝડપથી આવી થઈ જાય છે. કેમ કે એની ધીમે ધીમે તંત્ર નબળું પડતું જાય ને, સુગરનું લેવલ અપ જતું જાય છે. એટલા માટે ડૉક્ટર એને શું કહે છે? સુગર નહીં ખાવાનું. શું કામ નહીં ખાવાનું? ઓલરેડી એક તો સુગરનું પાચન થતું નથી અને પાછું માથે જતાં ગળ્યું ખાય એટલે સુગરનું પ્રમાણ વધે, ડાયાબિટીસ વધી જાય. તો આ પ્રકારે ઇન્સ્યુલિનનું ઉત્પાદન થયું. તો આપણે આજના લેક્ચરમાં આટલે સુધી રાખશું. આવતા લેક્ચરની અંદર જનીન થેરાપી વિશેનો આપણે અભ્યાસ કરશું. જનીન થેરાપી કોને કહેવામાં આવે છે? તો આજના લેક્ચરમાં આટલે સુધી રાખશે, જેમાં આપણે ઔષધ્ય જૈવ તકનિકના પ્રયોજનોની માહિતી લીધી. એમાંનું એક પહેલું પ્રયોજન એટલે જનીન ઇજનેરી વિજ્ઞાનનો ઉપયોગ કરી ઇન્સ્યુલિનનો કેવી રીતના બનાવટ થાય એના વિશેની ચર્ચા આપણે અહીંયા કરી. તો આજના લેક્ચરમાં આટલે સુધી રાખશે. અસ્તુ.